Hello student, so today we will discuss about energy equation of thermal boundary layer over a flat plate. So before that we should understand that what is thermal boundary layer. So here suppose here we have a plate. आपने assume करें कि यहाँ एक plate है, बराबर है? आ plate है. अब air flow थाई चे. यहाँ थी air flow थाई चे, बराबर? Air flow था से हमें आप एज्यूम करिए कि आ टेम्परेचर आनु वधारे छे 60 डिग्री बराबर अने आनु टेम्परेचर छे एर जे फ्लो थाय छे एनु टेम्परेचर छे 30 डिग्री सेल्सियस तो शुं थशे अहींया नो डाउट प्लेट थी दूर टेम्परेचर तमने 30 डिग्री मळशे पण जेम तमे प्लेट नी नजीक आवो तो एक लेयर तैयार थशे एक लेयर आ रीतनो एक लेयर तैयार थशे बराबर तो लेयर नी बहार नो डाउट आपणे खबर छे टेम्परेचर 30 डिग्री सेल्सियस પણ જેમ તમે લેયરની અંદર આવશો જેમ લેયરની અંદર આવશો તો શું થશે આ જો ટેમ્પરેચર આ રીતે ધીરે ધીરે આ ટેમ્પરેચરની વેલ્યુ વધારે છે બરાબર જેમ જેમ અંદર જશો ધારો કે અહીંયા ટેમ્પરેચર તમારું 30 ડિગ્રી છે અંદર જશો 40 બરાબર હજી અંદર પ્લેટની નજીક જશો 50 અને 60 તો આ રીતનું એક લેયર તૈયાર થાય છે ટેમ્પરેચર ડિફરન્સનું તો એને આપણે શું કહીએ છીએ થર્મલ બાઉન્ડરી લેયર तो આપણે એનું એનર્જી ઇક્વેશન તૈયાર કરવાનું છે તો એના માટે એનર્જી ઇક્વેશન માટે આપણે શું કરીશું એક અહીંયા ક્યુબ અત્યારે એઝ્યુમ કરીએ છીએ લેટ અસ એઝ્યુમ વન ઓફ ધ ક્યુબ ફ્રોમ ધેટ બાઉન્ડરી લેયર એન્ડ વી વિલ એપ્લાય ફોર્મ્યુલા ફોર ધેટ ક્યુબ ક્લિયર સો ઇફ ધેર ઇઝ અ ક્યુબ સો ઇટ વિલ હેવ અ ડાયમેન્શન આ ક્યુબ હોય તો એના ડાયમેન્શન હશે અલગ અલગ એરિયા પણ હશે એનો તો આપણે એઝ્યુમ કરીએ કે આ રીતનો એક ક્યુબ છે આપણી પાસે બરાબર હવે આ ક્યુબ જે છે એના ડાયમેન્શન જે છે આ સાઈડ આપણે લખી લઈએ ડીએક્સ આ ડાયમેન્શનને શું કહીએ છીએ ડીએક્સ કહીએ આ હાઈટ એની કેવી કહીશું ડીવાય કહીશું હાઈટ જે છે ડીવાય અને આને આપણે વન કહીએ વન યુનિટ જે છે વન બરાબર હવે આપણે લઈએ તો અહીંયા હીટ કઈ જગ્યાએથી આવશે અને કઈ જગ્યાએથી હીટ બહાર જશે પણ અહીંયા કન્ડક્શન દરેક ડિરેક્શનમાં નથી નહીં હશે આ સાઈડથી જે આવશે હીટ થ્રુ કન્વેક્શન બરાબર એને આપણે કહીએ ઈ કન્વેક્શન એક્સ કહીએ આને ઈ કન્વેક્શન એક્સ બરાબર અને આ સાઈડથી જે બહાર નીકળશે અહીંયાથી એને આપણે કહીએ ઈ કન્વેક્શન એક્સ પ્લસ ડીએક્સ એને કહીશું એક્સ પ્લસ ડીએક્સ ક્લિયર આટલું ક્લિયર થઈ ગયું હવે બીજું એક હીટ નીચેથી પણ એન્ટર થશે નીચેથી એને આપણે કહીશું ઈ કન્વેક્શન વાય એ રીતે ઉપરથી હીટ બહાર નીકળશે જે ઉપરથી બહાર નીકળશે હીટ એને આપણે શું કહીશું ઈ કન્વેક્શન વાય પ્લસ ડીવાય ક્લિયર હવે આ તો થઈ વાત કોની કન્વેક્શનની તો કન્વેક્શન માટે ચાર ઇક્વેશન આવશે ઈ કન્વેક્શન એક્સ પ્લસ ડીએક્સ ઈ કન્વેક્શન વાય પ્લસ ડીવાય અને બીજું જે છે ઈ કન્ડક્શન પણ થશે અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કન્ડક્શન જનરલી ક્યાંથી થશે નીચેથી કન્ડક્શન થશે અને એ કન્ડક્શન અહીંયાથી પણ થશે હવે આ જે કન્ડક્શન છે એને આપણે શું કહીએ ઈ કન્ડક્શન અને શું કહીશું એક્સ અને આ જે છે ઈ કન્ડક્શન આ શું થશે નહીં આને આપણે વાય કહીશું એ કહીએ આને આપણે વાય કહીશું ઈ કન્ડક્શન આ થશે તમારું વાય અને આ બી થશે વાય પ્લસ ડીવાય ક્લિયર સો ધીસ આર ધ ઇક્વેશન વી વિલ હેવ ટુ યુઝ સો નાવ લેટ અસ સ્ટાર્ટ વિથ કન્વેક્શન સો લેટ અસ સ્ટાર્ટ ધેટ સો હિયર ઇનિશિયલી વી વિલ રાઇટ એનર્જી સ્ટોર ઇન ડીએક્સ ઇફ એનર્જી સ્ટોર ડ્યુ ટુ ફ્લો ઇન ડીએક્સ ડિરેક્શન ક્લિયર સો વોટ વી વિલ હેવ ટુ રાઇટ હિયર વી વિલ હેવ ટુ રાઇટ એનર્જી કન્વેક્શન એક્સ પ્લસ ડીએક્સ માઇનસ એનર્જી કન્વેક્શન એક્સ બરાબર આમાંથી આ વાત કરવું પડશે તો આપણને ખ્યાલ આવશે કે કેટલું હીટ સ્ટોર થશે કોના લીધે જે ડીએક્સ ડિરેક્શનમાં જે ફ્લો થાય છે
કન્વેક્શન એના લીધે બરાબર. તો આ બંને ઇક્વેશન જોઈ છે તમને, યુ વિલ રિક્વાયર એનર્જી કન્વેક્શન એક્સ એન્ડ એનર્જી કન્વેક્શન એક્સ પ્લસ ડીએક્સ. તો પહેલાં આ લખીએ આપણે, એનર્જી કન્વેક્શન એક્સ લખીએ. તો જો એનર્જી કન્વેક્શન માટે જનરલી આપણે આ યુઝ કરીશું, એમ સીપી ટી. એમ એટલે કેટલી માસ એર એન્ટર થાય છે કેજી પર સેકન્ડ, એ એર જે એન્ટર થાય છે અથવા કોઈ બી ગેસ કે કોઈ બરાબર, તો એનું સ્પેસિફિક હીટ કેટલું છે અને એ જ્યારે એન્ટર થાય છે ત્યારે ટેમ્પરેચર કેટલું છે, આટલી વેલ્યુ જોઈએ આપણને. હવે આપણને ખબર છે માસ એટલે શું થાય, રો ઇન્ટુ વોલ્યુમ થાય ને, વોલ્યુમ ફ્લો રેટ ઇન્ટુ સીપી ઇન્ટુ ટી બરાબર. હવે વોલ્યુમ એટલે વોલ્યુમ ફ્લો રેટની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ, એરિયા ઇન્ટુ વેલોસિટી, એ આપણને ખબર છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી. તો અહીંયા આપણે વોલ્યુમેટ્રિક ફ્લો રેટ એની જગ્યાએ શું લખીએ, રો ઇન્ટુ યુ, યુ એટલે આપણી વેલોસિટી છે, ઇન્ટુ એરિયા કરવું પડશે, એરિયા આપણે પછી લખીએ. તો અહીંયા થશે સીપી અને અહીંયા થશે ટી. હવે આ કયા એરિયામાં એન્ટર થાય છે, એરિયા તમે જુઓ તો કયા એરિયામાં એન્ટર થાય છે, આ એરિયામાં થાય છે એન્ટર. તો એરિયા કેટલો છે, એરિયા જે છે તમારું એરિયા વન ઇન્ટુ ડીવાય થશે ને, ડીવાય ઇન્ટુ વન. તો એ થશે તમારું ડીવાય ઇન્ટુ વન. ક્લિયર? સો વોટ વિલ બી ધ ઇક્વેશન, ઇક્વેશન શું થશે, રો યુ સીપી ટી ડીવાય. ધીસ ઇઝ અવર ઇક્વેશન, લેટ અસ ધીસ ઇઝ ઇક્વેશન વન. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે આના પ્રમાણે, આ ઇક્વેશન પ્રમાણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે, ઈ કન્વેક્શન એક્સ પ્લસ ડીએક્સ. હવે જુઓ અહીંયા યાદ રાખો કે આમાં ચેન્જ થાય એવા પેરામીટર કયા કયા છે, ડેન્સિટી તો ચેન્જ નહીં થાય બરાબર, જો કોમ્પ્રેસિબલ ફ્લો હોય તો થાય, પણ અહીંયા આપણે જે છે ચેન્જ શું થશે, વેલોસિટી ચેન્જ થશે અને ટેમ્પરેચર ચેન્જ થશે, બીજી વેલ્યુ ચેન્જ નહીં થાય. તો એ જે વેલ્યુ ચેન્જ નથી થવાની એને આપણે અહીંયા લખી દઈએ. ચેન્જ કઈ કઈ વેલ્યુ થશે, તો યુ, તો યુ જે છે શરૂઆતનું યુ પ્લસ એમાં જે ચેન્જ થાય છે ડેલ યુ બાય ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર છે. અને બીજું ટેમ્પરેચર, ટેમ્પરેચરમાં પણ ચેન્જ થશે, તો શરૂઆતનું ટેમ્પરેચર પ્લસ એમાં જે ચેન્જ થાય છે તે ડિરેક્શન સાથે ઇન્ટુ ડિસ્ટન્સ. ક્લિયર? સો ધીસ ઇઝ ઇક્વેશન યુ કેન રાઇટ. નાવ વોટ યુ વિલ હેવ ટુ ડુ, યુ વિલ હેવ ટુ મલ્ટીપ્લાય ઇટ વિથ, અને આને સાથે મલ્ટીપ્લાય કરીશું, પછી આને આની સાથે મલ્ટીપ્લાય કરીશું. તો એ સિમ્પ્લિફાઈડ ફોર્મ આપણે જોઈએ શું થશે, રો સીપી ડીવાય બરાબર છે. હવે પહેલાં આપણે મલ્ટીપ્લાય કર્યું યુટી પ્લસ શું થશે, યુટી પછી યુ ડેલ ટી બાય ડેલ એક્સ અને અહીંયા આવશે ડીવાય આવશે. ચાલો ઓકે, હવે આપણે બીજા ટર્મને મલ્ટીપ્લાય કરીશું, યુને તો આપણે મલ્ટીપ્લાય કરી દીધું બધા સાથે, હવે આપણે મલ્ટીપ્લાય કોને કરીશું, નાવ વી વિલ મલ્ટીપ્લાય ધીસ વિથ ધીસ. હવે જો છેલ્લું મલ્ટીપ્લિકેશન નહીં કરીએ, કારણ કે એની વેલ્યુ જે છે બહુ ઓછી રહેશે, એટલે એ છેલ્લું મલ્ટીપ્લિકેશન આપણે નહીં કરીએ, એને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. ક્લિયર? તો હવે આપણે આ એક મલ્ટીપ્લિકેશન કરવું પડશે. તો અહીંયા થશે શું થશે આન્સર, ડેલ યુ બાય ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇન્ટુ ટી. ક્લિયર? સો ધીસ વિલ બી ધ ઇક્વેશન. પહેલાં આપણે આને મલ્ટીપ્લાય કર્યું, પછી આપણે એને અહીંયા મલ્ટીપ્લાય કર્યું. એક જ મિનિટ. આજે સાહેબ અહીંયા ડીએક્સ આવશે. ક્લિયર? તો એ ડીએક્સ છે, તો અહીંયા બી ડીએક્સ થશે ને, આપણે લખવામાં અહીંયા ભૂલ કરી છે, તો આ બી ડીએક્સ થઈ જશે, આ બી ડીએક્સ થઈ જશે. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ, તો આમાંથી જે છે આ એનો આન્સર થઈ ગયો, તો આને આપણે શું કહીશું, ઇક્વેશન નંબર ટુ. હવે જે છે આ ઇક્વેશન વન અને ઇક્વેશન ટુ, તો આપણને ખબર છે કે એનર્જી સ્ટોર માટે શું કરીએ છીએ, એનર્જી સ્ટોર માટે આપણે શું કરીએ છીએ, ઇક્વેશન ટુ માઇનસ ઇક્વેશન વન બરાબર. તો ઇક્વેશન ટુ શું છે એ આપણે લખીએ, ઇક્વેશન ટુ ડાયરેક્ટ જ લખી દઈશું અહીંયા, રો સીપી ડીવાય, અહીંયા થશે તમારું યુટી
प्लस यू डेल टी बाई डेल एक्स इंटू डी एक्स प्लस डेल यू बाई डेल एक्स इंटू डी एक्स इंटू टी माइनस रो सीपी आ इक्वेशन वन आप लखीए छे डी वाई यू अने टी हम जो तमे आ चेक कर सको अने आनु जे मल्टिप्लिकेशन थशे आनी साथे ते आवशे सरखुज आवशे तो ये आपणे कैंसल थई जशे तो आंसर रहेशे छेल्ले रो सीपी डी वाई अहींया थशे तमारुं शुं थशे यू डेल टी बाई डेल एक्स डी एक्स प्लस टी डेल यू बाई डेल एक्स डी एक्स बराबर। हवे आमांथी कॉमन शू निकळशे कॉमन शू निकळशे अहींयाथी डी एक्स कॉमन छे तो इक्वेशन आवशे छेल्लुं यू डेल टी बाई डेल एक्स प्लस टी डेल यू बाई डेल एक्स क्लियर। अने बहार आवशे रो सीपी डी एक्स डी वाई तो आने आपणे इक्वेशन ए कहीए लेट अस टेल इट एज इक्वेशन ए आ एनर्जी स्टोर माटे छे क्लियर। चलो हवे बीजू इक्वेशन आपणे डायरेक्टली लखी दीए एनर्जी स्टोर ड्यू टू फ्लो इन विच डिरेक्शन ड्यू टू फ्लो इन डी वाई डिरेक्शन अने पण कया टाइपनो फ्लो कन्वेक्टिव फ्लो आपणे अत्यारे कंडक्शन फ्लो कंसिडर नहीं करता पण आपणे कन्वेक्टिव फ्लो तो इक्वेशन आना परथी आपणे आ जे इक्वेशन छे एना परथी डायरेक्टली लखी दीए तो एनर्जी स्टोर्ड एनु इक्वेशन आवशे शू आवशे यू हवे अहींया डेल टी नी जग्याए शू डेल टी बाई डेल वाई लखवानुं अहींया अहींया जे छे જ્યાં તમારું ડેલ 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 એક્સ છે તો ત્યાં ડેલ વાય લખી દેવાનું તો ડી ડેલ યુ બાય ડેલ વાય બરાબર બાકી તો એ જ રહેશે રો સીપી આ ડી એક્સ ડી વાય બંને છે તો એ તો એ જ રહેશે તો આ થશે તમારું ઇક્વેશન બી ક્લિયર। તો એનર્જી સ્ટોર હવે એનર્જી સ્ટોરનું ફરીથી ઇક્વેશન હવે ત્રીજું ઇક્વેશન એને આપણે બી સી કહીશું એનર્જી સ્ટોર એનર્જી સ્ટોર એ કયા ફ્લો માટે ડી વાય ફ્લો પણ હવે કયું છે એ કન્વેક્શન નથી એ કયું છે કન્ડક્શન છે તો પહેલાં આપણે અહીંયા લખીએ કે એનર્જી સ્ટોર્ડ ઇઝ ઇક્વલ ટુ એનર્જી કન્ડક્ટેડ વાય પ્લસ ડી વાય માઇનસ એનર્જી કન્ડક્ટેડ વાય બરાબર। તો આપણે ઇક્વેશન લખીએ પહેલાં તો પહેલાં આપણે લખીએ કયું ઇક્વેશન એનર્જી કન્ડક્ટેડ વાય ચાલો આ તો આપણને ખબર છે માઇનસ કે એ ડેલ ટી વાય આપણે જનરલી ડેલ એક્સ લખીએ ને પણ આમાં વાય ડિરેક્શનમાં ફ્લો છે તો ડેલ ટી વાય ડેલ વાય ચાલો હવે એરિયા માટે આપણને કન્ફ્યુઝન થતું હોય તો એરિયા આપણે લખી લઈએ એરિયા જો કન્ડક્શન કઈ ડિરેક્શનમાં થાય છે તો એરિયા કયો લેવાનો તમારે આ એરિયા લેવો પડશે ને તો આ એરિયા શું છે ડી એક્સ ઇન્ટુ વન છે આ એરિયા છે તમારો ડી એક્સ ઇન્ટુ વન તો હવે તમે અહીંયા જોઈ શકો છો માઇનસ કે શું લખવાનું છે એરિયા ડી એક્સ ઇન્ટુ વન અને આ થશે તમારું ડેલ ટી બાય ડેલ વાય ક્લિયર। સો ધીસ વિલ બી યોર ઇક્વેશન ધીસ વિલ બી ધ ઇક્વેશન માઇનસ કે એ ડી ટી બાય ડી વાય ક્લિયર। સો લેટ અસ રાઇટ ડાઉન ઇક્વેશન માઇનસ કે ડેલ ટી વાય ડેલ વાય ઇન્ટુ ડી એક્સ વન મિનિટ લેટ અસ ચેક દેટ સો હિયર વી હેવ રિટન ધીસ ઇક્વેશન વી હેવ રિટન ક્લિયર કે ડીટી ઓકે નાવ વોટ વી વિલ ડૂ સો ધીસ વોઝ અવર ઇક્વેશન લેટ અસ ટેલ ઇટ એઝ અ ઇક્વેશન થ્રી નાવ વી વિલ હેવ ટુ રાઇટ ડાઉન ઈ કન્ડક્શન વાય પ્લસ ડી વાય નાવ હિયર વિચ પેરામીટર કેન ગેટ ચેન્જ કન્ડક્ટિવિટી તો ચેન્જ નહીં થાય ડી એક્સ ચેન્જ નહીં થશે આ વેલ્યુ ચેન્જ થશે તો અહીંયા આપણે લખીએ માઇનસ કે ડી એક્સ વેલ્યુ ચેન્જ કઈ થશે ડેલ ટી બાય ડેલ વાય તો એ શરૂઆતની ડેલ ટી બાય ડેલ વાય પ્લસ ડેલ ડી બાય
डी वाई डेल टी वाई डेल वाई इंटू डी वाई. सो दिस विल बी द इक्वेशन. सो नाउ लेट अस राइट डाउन दिस इक्वेशन. लेट अस राइट डाउन दिस इक्वेशन माइनस के कॉमन शू आ माइनस के डी एक्स अँस डेल टी बाय डेल वाई अँस डेल बाय डेल वाई डेल टी बाय डेल वाई अने आशे तमारू डी वाई. क्लियर? तो हवे आने आपणे इक्वेशन फोर कहीशुं. आने आपणे फोर कहीशुं. तो हवे आपणे फोर माइनस थ्री करवू पड़शे. इक्वेशन फोर माइनस इक्वेशन थ्री तो शू आवशे? एनर्जी स्टोर ड्यू टू कंडक्शन विल बी माइनस के डी एक्स अहीं शू आवशे? डेल टी बाय डेल वाई अहीं आवशे. आ शू छे? डेल बाय डी वाई डेल टी वाई डेल वाई इंटू डी वाई थशे. अने एमांथी आपणे बात शू करवानुं छे? आ इक्वेशन थ्री इक्वेशन से थ्री बात करिए तो आ माइनस के शू छे? डेल टी वाई डेल वाई इंटू डी एक्स. क्लियर? हवे तमे जोई शको छो कि आ टर्म तो सरखा छे. आ टर्म अने आ टर्म ए कैंसल थई जशे. तो फाइनल आंसर शू रहेशे आपणो? माइनस के डी एक्स अहीं शू आवशे? ब्रेकेट में डेल बाय डेल वाई डेल टी बाय डेल वाई अने आवशे आ डी वाई. तो आंसर छे माइनस के डी एक्स डी वाई अने अहीं आवशे डेल स्क्वेर टी वाई डेल वाई स्क्वेर. क्लियर? सो लेट अस टेल इट एज अ इक्वेशन सी. आने इक्वेशन सी कहिए. हेलो. सो नाउ दिस इज इक्वेशन ए बी एंड सी एंड लास्ट वुड बी हीट जनरेटेड. छेल्लू आवशे हीट जनरेटेड. बराबर? एने आपणे इक्वेशन डी कहीशुं. तो पछी तमारे ए प्लस बी प्लस सी प्लस डी करवानुं छे. हवे हीट जनरेटेड जनरली कोना लीधे थाय? सीयर स्ट्रेस. હવે સિયર સ્ટ્રેસ જે છે, સિયર સ્ટ્રેસ, હવે સ્ટ્રેસ છે તો એને ફોર્સમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? એરિયાથી મલ્ટીપ્લાય કરવું પડે ને. એરિયાથી મલ્ટીપ્લાય કરવું પડે અને પછી એને ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ. સિયર સ્ટ્રેસનો યુનિટ શું આવશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. એરિયાનો શું થશે? મીટર સ્ક્વેર થશે. પણ આ થશે માત્ર ફોર્સનો, ફોર્સનો યુનિટ. પણ એને તમારે આમાં કન્વર્ટ કરવું હોય એનર્જીમાં. એનર્જીનું ઇક્વેશન આપણને ખબર છે, ન્યૂટન ઇન્ટુ મીટર. તો ડિસ્ટન્સ ટ્રાવેલ જોઈશે તમને. તો ડિસ્ટન્સ ટ્રાવેલમાં આપણે લખીએ ડેલ યુ બાય ડેલ વાય ઇન્ટુ ડી વાય આપણે લખીએ છીએ. ક્લિયર? એટલું યાદ રાખજો તમે, આ ઇક્વેશન યાદ રાખજો. હવે ચાલો, સિયર સ્ટ્રેસનું ઇક્વેશન તો ખબર જ છે આપણને. સિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ વિસ્કોસિટી. સિયર સ્ટ્રેસ ખબર છે આપણને ઇક્વેશન શું હતું? વિસ્કોસિટી થાય ને ઇન્ટુ ડેલ યુ બાય ડેલ વાય. આ તમને ખબર છે કે સિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડેલ યુ બાય ડેલ વાય. ક્લિયર? ચાલો, એરિયા કયો કન્સિડર કરવો પડશે તમારે? એરિયા કયો લેવો પડશે? એરિયા તમારે આ જ લેવો પડશે. આ જે એરિયા છે આ એરિયા જ લેવો પડશે. તો એ એરિયા કેટલો છે? ડી એક્સ ઇન્ટુ વન. એ એરિયા તમારો છે ડી એક્સ ઇન્ટુ વન. તો અહીંયા લખી દઈએ ડી એક્સ ઇન્ટુ વન. અને આ ઇક્વેશન બી છે જ ડેલ યુ બાય ડેલ વાય ઇન્ટુ ડી વાય. ક્લિયર? સો ફાઇનલ ઇક્વેશન શું આવશે? મ્યુ ડેલ સ્ક્વેર યુ બાય ડેલ વાય સ્ક્વેર ડી એક્સ ડી વાય. સો લેટ અસ ટેલ ઇટ એઝ અ ઇક્વેશન ડી. હવે આપણે શું કરીશું? એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી વુડ બી ઇક્વલ ટુ ઝીરો. બરાબર છે? કારણ કે અહીંયા એનર્જી અલ્ટિમેટલી સ્ટોર થતી નથી. જે એનર્જી ઇન થાય છે એ અલ્ટિમેટલી આઉટ થશે અને ટોટલ શું થશે? ટોટલ ઝીરો. તો અહીંયા તમારે દરેક ઇક્વેશન લખવા પડશે. એ બી સી અને ડી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સો ધીસ વિલ બી યોર એનર્જી ઇક્વેશન. સો લેટ અસ ચેક હિયર. અહીંયા આપણે ચેક કરી લઈએ કે જો છેલ્લે ફાઇનલ ઇક્વેશન તમારું શું આવશે. ફાઇનલ ઇક્વેશન આ રીતે આવશે. ધીસ વિલ બી યોર ફાઇનલ ઇક્વેશન. સો ધીસ ઇઝ અવર ઇક્વેશન એ.
हियर वी हैव इक्वेशन बी, दिस इज अवर इक्वेशन सी, एंड फाइनली वी हैव इक्वेशन डी इज इक्वल टू जीरो. क्लियर? सो दिस इज योर इक्वेशन. नाउ देन आफ्टर यू विल हैव टू जस्ट मैथमेटिकली सिंप्लीफाइड इट. क्लियर? सो दैट वी आर नॉट डिस्कसिंग, बट इफ इट इज आस्क्ड, सो यू विल हैव टू राइट डाउन दिस. दिस इज अवर इक्वेशन, एनर्जी इक्वेशन फॉर थर्मल बाउंड्री लेयर ओवर अ फ्लैट प्लेट. आई होप दैट यू अंडरस्टूड दिस. थैंक यू ऑल फॉर लिसनिंग मी.